કોરોના વાયરસને લઈને બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર છે. આ ભયાનક પરિસ્થિતિમાં અત્યારે લોકો પોતાના જીવ બચાવવા માટે આમથી તેમ વલખા મારી રહ્યા છે અને મજબૂર બનીને પોતાના સ્વજનોને દમ તોડતા જોઈ રહ્યા છે. હોસ્પિટલ ફૂલ, બેડ ફૂલ, ઓક્સિજન ખતમ, રેમડેસિવિર ઇન્જેક્શન નથી. આ પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠા જિલ્લાની છે. જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે તેના કરતાં અનેક ગણા લોકો સારવારની કતારમાં છે. આટલું ઓછું હોય તેમ રોજે રોજ દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો ધરખમ વધારો, આ પરિસ્થિતિ અને આ દ્રશ્યો ખરેખર બિહામણા છે. કોરોના વાયરસની બીજી લહેર એટલી ખતરનાક છે કે સમયસર નિદાન ના થાય તો જીવ ગુમાવવાનો વારો આવે છે. કોરોના સંક્રમિત થયા બાદ જોત જોતામાં દર્દીની હાલત ખૂબ જ કફોડી બની જાય છે અને તેના ફેફસા સુધી ઇન્ફેક્શન પહોંચી ગયા બાદ દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય છે અને જરૂર પડે છે ઓક્સિજનની. પરંતુ હવે શરૂ થાય છે ભયાનક સફર. દર્દીને જ્યારે હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન હોસ્પિટલમાં બેડનો ઊભો થાય છે અને તેના પરિવારજનો જેમ તેમ કરીને બેડની વ્યવસ્થા કરે ત્યારે બીજો પ્રશ્ન ઓક્સિજનને લઈ સર્જાય છે. ફેફસા એટલી હદ સુધી ઇન્ફેક્ટેડ થઈ જઈ ચૂક્યા હોય છે કે દર્દી શ્વાસ પણ નથી લઈ શકતો અને તેને ફરજિયાત જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ ઓક્સિજન તો છે જ નહીં. કેટલાક નસીબદાર હોય તો તેમના માટે સરકાર દ્વારા મોકલવામાં આવતા જથ્થામાંથી ઓક્સિજનની વ્યવસ્થા થઈ જાય છે. પરંતુ સારવાર માટે જે રેમડેસિવિર ઇન્જેક્શન હોય છે તે ઇન્જેક્શનની ઘટ અને દર્દીને પોતાના પ્રાણ છોડવાનો વારો આવે છે. એટલે સમજી શકાય છે કે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈ શું પરિસ્થિતિ છે. જે રીતે મહારાષ્ટ્રમાં લોકડાઉન આપ્યા બાદ સંક્રમણમાં ઘટાડો થયો છે, દિલ્હીમાં પણ સરકાર દ્વારા આગામી 3 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. કારણ કે દવાનો અભાવ, ઓક્સિજનનો અભાવ, ઇન્જેક્શનનો અભાવ, આ તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે સૌથી જરૂરી છે તો તે છે સમય અને સંક્રમણ પર અંકુશ લગાવીને આ સમય દરમિયાન તેનું ઉત્પાદન વધારી શકાય છે જેથી વધુને વધુ લોકોને સારવાર આપી શકાય અને તેના માટે સરકાર દ્વારા હવે કડક પગલાં લેવા જરૂરી બની ગયા છે. તો જ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળશે, નહીં તો આ રીતે તો આગામી સમય હજુ પણ ભયાનક બનશે.